ગણેશ મહોત્સવ નજીક છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા 36 વર્ષથી કાર્ય કરતી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન આયોજકો માટે કેટલાક નીતિ નિયમો અને કાર્યક્રમની સૂચિની જાહેરાત કરવામાં આવી છે. ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ આયોજકોને ખાસ અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે માન્ય ન્યાયાલય, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સરકારના આદેશને અનુરૂપ મૂર્તિઓ અને મંડપ બનાવવામાં આવે. ખાસ કરીને મૂર્તિની ઊંચાઈને લઈને જે આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેનું પાલન કરવામાં આવે. અને સાથે સાથે સમગ્ર સુરતના લોકોને આરોગ્ય અને શૈક્ષણિક સહાય મળે તેના માટેના રક્તદાન કેમ્પ છે, આરોગ્યના કેમ્પ છે, અથવા તો બાળકોને પાઠ્યપુસ્તક અથવા નોટબુક આપીને પ્રોત્સાહિત કરવામાં આવે. તે સિવાય આ ઉત્સવ દરમિયાન લોકો સાથે મળી એક સામૂહિક આરતી પણ કરે અને વિસર્જન કરે, તેના માટે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત વિસર્જન કરે તેવા પણ આપણે લોકોને આહ્વાન કર્યું છે. તો ગણેશ ભક્તો આ વર્ષે ખૂબ ધામધૂમથી ગણેશ ઉજવીને ભગવાન ગણેશજીને રીઝાવીએ.